ભાવનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બેઠેલા આ દર્દીઓ કેન્સર પીડિત છે આ દર્દીઓ અહીં સારવાર તો લઈ રહ્યા છે પરંતુ અહીં કેન્સરના દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે કેન્સર હોસ્પિટલની જરૂર છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેન્સરના દર્દીઓ ભાવનગરમાં જોવા મળે છે સરકારી તબીબોના તારણ પ્રમાણે અહીં તમાકુ અને સિગારેટ બીડી પીનારા વ્યક્તિઓની સંખ્યા પણ વધુ છે હું જોયું છે કે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાંના કેન્સરનું પ્રમાણ બહુ વધારે છે કે મોડાનું કેન્સર સુપારી તમાકુ ખાવે છે માણસ વધારે ખાવામાં આવે છે સૌરાષ્ટ્રમાં વધારે ખાવામાં આવે છે એટલે મોડાનું ના ગલાનું કેન્સરનું પ્રમાણ બહુ વધારે છે અને બહુ નાની ઉંમરમાં થાય છે ભાવનગરમાં માત્ર પુરુષો જ નહીં મહિલાઓમાં પણ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે અન્ય શહેરોની સરખામણીમાં અહીં મહિલામાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે મહિલાઓમાં છાતા બ્રેસ્ટ કેન્સર છાતીનું કેન્સરનું પ્રમાણ બહુ વધારે છે આ કેમ છે આ અમે આ શોધનો વિષય છે ને હમણાં અમે શોધે છે હવે અમે એરિયા માર્ક કરે છે અને અમે અમે અમુક આ પણ જોઈએ છે રિક્ડિંગ કરે છે કે આ કોણસી જાતિનો કંઈ અમુક એવો પ્રભાવ હોય કે આ એના હિસાબે અહીંયા પે બ્રેસ્ટનું કેન્સર બહુ વધારે છે અહીં કેન્સર હોસ્પિટલ બનાવવા માટે સરકારે રૂપિયા દસ કરોડ પણ ફાળવી દીધા છે પરંતુ આ જગ્યા પર એક સામાજિક સંસ્થા મકાન ખાલી ન કરતી હોવાથી આ મામલો કોર્ટમાં ગયો છે અને લાંબા સમયથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે કેન્સર પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનોએ આ મામલે સમાધાનકારી ઉકેલ લાવવા માંગ કરી છે કેન્સરની હોસ્પિટલ માટે અહીંયા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અરવિંદ સિસોદિયા સાહેબ છે બહુ સારા માણસ છે એ પોતે પણ પ્રયત્ન કરે છે સરકારમાં પણ એણે રજૂઆત કરી છે અને કંઈ સાત આઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર કરાવી છે પણ ભાવનગર વહીવટી તંત્રને અને પોલિટિકલ લીડરોને અમારી વિનંતી છે કે જેમ બને વહેલી તકે અહીંયા કેન્સરનો કેમોથેરાપી ચાલે છે એવી રીતે રેડિયો રેડિયોલોજી અહીં થઈ શકે તો દર્દીઓને અમદાવાદ બરોડા કે જામનગર પૈસા ખર્ચીને ધક્કા ન ખાવા પડે અહીં કેન્સર હોસ્પિટલ ન હોવાથી ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને ખાનગી અને મોંઘી સારવાર કરાવવા મજબૂર બનવું પડે છે રાજકીય અહમના કારણે સામાજિક સંસ્થાને અપાતા સહયોગને લીધે આજે ભાવનગરમાં કેન્સર હોસ્પિટલની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે નીતિન સોની વીટીવી ભાવનગર